જય શ્રી કૃષ્ણ ભક્તજનો આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું જેનું નામ છે કુર્મદાસ તો ચાલો આપણે આ પ્રસંગને સાંભળીએ મૂળમાંથી જ હાથપગ વિહોણો એક અપંગ માનવ પેટે ઘસડાતો ઘસડાતો મહારાષ્ટ્રના ગામ પેઠણીની ગલીઓ વટાવતો વટાવતો રગડતો રગડતો ક્યાંક જઈ રહ્યો હતો આવી અપંગ અવસ્થા જોઈને પેઠણવાસીઓનું ટોળું ભેગું થઈ ગયું લોકોના દિલ દયાથી ભરાઈ આવ્યા એકે કહ્યું ભગવાને ક્યાં પાપની આ સજા કરી હશે નથી હાથ કે નથી પગ બિચારો ખાતો પીતો કેવી રીતે હશે કેવું પરાધીન જીવન ત્યારે ભાઈ ઈશ્વર અહીં દેખાય છે જન્મથી જ આને હાથ પગ નથી વિચાર તો કરો આપણા બધાના હાથ પગ જોઈને એને કેવું કેવું થતું હશે એને એમ થતું હશે ને કે હે ભગવાન આ બધાની જેમ તે મને હાથ પગ આપ્યા હોત તો દોડ્યો દોડિયો તારા દર્શને આવત સાજા નર્વા હાથથી લોકોની સેવા કરત હા ભાઈ થાય તો ખરું એક ભાઈએ દ્રવિત દિલે હાજીયો ભણ્યો ભગવાને સર્વે અંગ સાજા નર્વા આપ્યા હોય તો ભગવાનની ભક્તિ કરો કહો કાચબાની જેમ ચાલનાર આ વ્યક્તિને ભગવાને હાથ પગ નથી આપ્યા તો તે કોની સામે ફરિયાદ કરે સૌની નજર જ્ઞાનભરી વાતો કરનાર વ્યક્તિ તરફ ખેંચાય એક બોલી ઉઠ્યો ઓહો આ તો જ્ઞાનદેવ પેઠણવાસીઓ શ્રદ્ધા ભક્તિ સહિત જ્ઞાનદેવના ચરણોમાં ઝૂક્યા જ્ઞાનદેવે કહ્યું ભાઈઓ કાચબાની જેમ ચાલનાર આ કુર્મદાસની સ્થિતિ જોતા આપણને એમ લાગે છે કે ભગવાને આપણા ઉપર ખૂબ કૃપા કરી છે બિચારા આ કુર્મદાસને કોઈ ખવડાવે તો જ ખાય નવડાવે તો જ નહીં પ્રભુના દર્શન કરવા ઉચકીને લઈ જાય તો જ જાય બાકી પોદળાની જેમ પડ્યા રહેવાનું આપણા ઉપર ભગવાનની અનહદ કૃપા છે ચાલવાને પગ આપ્યા છે કામ કરવાને હાથ આપ્યા છે દર્શન કરવા આંખ આપી છે શ્રવણ કરવા કાન આપ્યા છે પ્રભુએ આપેલા આ સર્વ અંગોનો પ્રભુની ભક્તિ તથા જનસેવામાં લગાડો એમાં જ એનું શ્રેય છે કુર્મદાસ તો રગડતો રગડતો આગળ નીકળી ગયો પેઠણવાસીઓ પણ જ્ઞાનદેવના જ્ઞાન વચનો અંતરમાં ઘૂટતા ઘૂટતા વિખૂટા પડ્યા પેઠણની એક શેરીમાં એક ભાગવતકાર ભાગવત વાંચી રહેલા કુર્મદાસે આ વાત સાંભળી તેમને એમ થઈ ગયું કે મારાથી ચાલીને ક્યાંય જઈ શકાતું નથી હાથથી કંઈ કાર્ય થતું નથી જીભ આંખને કાન ત્રણ સાજા નરવા છે તો એ ત્રણેયનો સદુપયોગ કરી લઉં ગત જન્મમાં હાથ પગથી પ્રભુની સેવા નહીં થઈ હોય અથવા તો હાથ પગથી કંઈ ભયંકર પાપ થઈ ગયું હશે એટલે જ પ્રભુએ મારી પાસેથી એ સિનવી લીધું હશે સુખે દુખે પાપની સજા ભોગવી લેવામાં જ શ્રેય છે જીભ સાજી છે તો હરી ગુણ ગાઈ લેવા દે આંખોમાં ઓજસ છે તો સંતને પ્રભુ વિગ્રહના દર્શન કરવા દે શ્રવણથી હરી કથા સુણવા દે મનમાં આવો વિચાર કરીને કુર્મદાસ પેટે ઘસડાતા ઘસડાતા ઠેઠ ભાગવત સપ્તાહના સ્થાન સુધી પહોંચ્યા કોઈને ન થવાય ખાલી ખૂણો ત્યાં કથા સાંભળવા લાગ્યા ભાગવતકાર પંડરીનાથ નું વર્ણવી રહ્યા હતા પંઢરીનાથ તો જીવતી જાગતી જ્યોત છે જે કોઈ જે કઈ ભાવના લઈ જાય તે પ્રભુ પૂર્ણ કરે છે મહારાષ્ટ્રને ગામડે ગામડેથી દર એકાદશીએ લાખો ભાવિક ભક્તો એમના દર્શને જાય છે એમાંય અષાઢી તથા કાર્તકી એકાદશીનું તો ખૂબ મહિમા છે આ બે એકાદશીમાંથી ગમે તે એકાદશીએ શ્રદ્ધા ભક્તિ સહિત કોઈ પણ જીવ જાય તો પ્રભુ એના પર અમી દ્રષ્ટિ નાખે છે એના જન્મ જન્મના પાપ બળી જાય છે ત્રિવિધ તાપમાંથી ઉગારી પોતાના શરણમાં રાખે છે પ્રભુ તો પરમ દયાળુ છે જીવના કુકર્મો સામે એ જોતો જ નથી એની સન્મુખ જવું જોઈએ આપણે વેત નમીએ તો તે હાથ નમવા તૈયાર છે પણ આપણે એવા અક્કડ છીએ કે વેત નમવા તૈયાર નથી તો પ્રભુ કહે છે તને મારી કંઈ પડી નથી તો પછી મને તારી શી પડી હોય ભાગવતકારના શબ્દો કુર્મદાસના અંતરમાં ઘૂંટાવા લાગ્યા પ્રભુ આવા પરમ કૃપાળું છે તો હું ત્યાં જઈને મારા બધા પાપોની માફી માગું પ્રભુ મને જરૂર માફ આપશે પણ ક્યાં પંઢરપુર ને ક્યાં પેઠણ પગ હોત તો દોડતો દોડતો બાપાને દરબારે દોડ્યો જાત પણ વિના પગે હું ત્યાં જાઉં કેવી રીતે અંદરથી અવાજ આવ્યો અરે તારે આજે ને આજે ક્યાં પહોંચવું છે કાર્તિકી એકાદશીને હજી ચાર મહિનાની વાર છે આજથી શરૂ કરે ને તો પેટે રગડતો રગડતો ચાર મહિને તો ત્યાં પહોંચી જાય ભગવાનનું નામ લઈને કર આજથી શરૂઆત ત્યાં તો મનમાં બીજી એક શંકા થઈ પેટે રગડતો રગડતો જવું તો ખરો પણ કોઈના સાથ વિના મારું કામ કેવી રીતે ચાલે મને ખવડાવે કોણ પીવડાવે કોણ અરે આ બધી ચિંતા તું શા માટે કરે છે ભગવાનને ભરોસે નીકળી પડ સૌની ચિંતા કરે છે છે આપ્યા તે ચાવણું નહીં દે ખવડાવનાર પીવડાવનાર હરિના લાલ ભેટી જશે ગુર્મદાસે ત્યાંને ત્યાં મનમાં નિશ્ચય કરી લીધો વ્યાસપીઠ પર વિરાજેલા ભાગવત ભગવાનના દર્શન કરી વિઠ્ઠલ વિઠ્ઠલનું નામ સ્મરણ કરતા કરતા રગડતા રગડતા ગુર્મદાસ પંઢરપુરને પંઢરપુરમાં વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરિ ઓમ વિઠલા મુખ થી સતત સ્મરણ ચાલે છે ભગવાન શ્રી વિઠ્ઠલ નું જ ધ્યાન છે આંખમાંથી અશ્રુ પ્રવાહ ચાલે છે ગામડે ગામડે હજારો લોકો અપંગ જોવા ટોળે મળે છે દિલમાં દયા લાવીને કોઈ ખવડાવે છે કોઈ પીવડાવે છે એમ કરતા કરતા દિવસો ને દિવસો પર દિવસો વીતવા લાગ્યા શરીર પર સતત ઘસારો પડવાથી અંગ પર સાઠા પડી ગયા છે કાટા ને કાકરા વાગતા રુધિરની ચેરો ફૂટે છે અંગમાં કાળી બળતરા ઉઠે છે છતાંય જરાય અટક્યા રગડતા જ રહે છે રાત પડે એટલે કોઈ ગામમાં વિસામો કરે છે પંઢરપુર નજીક ને નજીક આવતું જાય છે ભક્તના દિલમાં ભાવનાનો ઉચાળો આવે છે કાર્તિકી એકાદશી સુધીમાં પંઢરપુર પહોંચી જઈશ ગચડા તો ગચડા તો ઠેઠ પ્રભુના શરણ મુખ પહોંચી જઈશ હાથ તો છે નહીં હું પ્રભુના શરણ સ્પર્શ કેવી રીતે કરીશ પ્રભુ તે મને ક્યા પાપની આ સજા કરી છે પ્રભુ હાથ વિના તારા શ્રી અંગનો સ્પર્શ કેવી રીતે કરીશ હું ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા પ્રભુ ભાવિક ભક્તો તો ચંદ્રભાગાના જળથી તારા પાદ પખાડશે હું કેવી રીતે તારા પદ પખાળીશ પ્રભુ મારે તો તારા ચરણમાં એકલું માથું જ મૂકવાનું ને પ્રભુ ભક્તો હાથથી તારા શરણનો સ્પર્શ કરે છે ભેટે છે હું તો તારા ચરણને ચાટીશ આંખના અશ્રુથી અભિષેક કરીશ નાથ આંખ અને જીભ તો આ પ્રમાણે કૃતકુચ્ય થશે પણ આ કાનના પડિયામાં જ્યાં સુધી તારા વચના મૃત નહીં પડે ત્યાં સુધી એ કોરાને કોરા જ રહેશે કુર્મદાસ ક્યાંક સુધી ભાવ સમાધિમાં પડી રહ્યા મુખમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનો ધ્વનિ નીકળી રહ્યો અહીંયામાં ભાવનાની ભરતી ચડી રહી છે કાર્તિકી એકાદશીને થોડા જ દિવસો બાકી છે પંઢરપુર તો આગે ક્યાં પડ્યું છે પંઢરપુર પહોંચવા માટે તન મન તલ પાપડ બન્યા છે આરામમાં કાપ મૂક્યો છતાંય એકાદશીને દિવસે પંઢરપુર ન પહોંચી શકાયું દશમની સાંજે પંઢરપુરથી સાત કોષ દૂર સહુલ નામના ગામે પહોંચ્યા નાથ ચાર ચાર મહિનાથી પેટે રગડતો રગડતો હું અહીં સુધી આવ્યો શું કાર્તિકી એકાદશીયા અધમને આપના પુનિત દર્શન નહીં થાય પ્રભુ હું પૂર્વજન્મના મારા કોઈ પાપ આડા આવ્યા કે જેથી હું આપના દર્શનથી વંચિત રહું છું ત્યાં તો વિઠ્ઠલ વિઠ્ઠલની ધૂન મચાવતો પંઢરપુર જતો કોઈ સંઘ નજરે પડ્યો રડતા રડતા કુર્મદાસે કોઈ યાત્રિકને પાસે બોલાવ્યો અને કહ્યું ભાઈ હું કહું એમ ચિઠ્ઠી લખને યાત્રિકે ચિઠ્ઠી લખવા માંડી કુર્મદાસે અહીંયાના ભાવને વાણી રૂપે વ્યક્ત કરવા માંડ્યો સેંકડો જોજનથી રગડતો રગડતો અહીં સુધી આવ્યો છે લોકો કહે છે કે વેત નમનાર પાછે તું હાથ નમે છે આજે ખરા ખોટાની ખાતરી થઈ જશે તારા દર્શન કરવા સેંકડો જોજનથી દૂર હું આવ્યો હવે તું સાત જોજન ચાલીને મને દર્શન દેવા આવ બસ ભાઈ આટલું જ તને પંઢરપુર પહોંચો ત્યારે પંઢરીનાથને અરે ભગત તમે ગાંડા થયા કે શું પંઢરીનાથ મંદિર ચોડીને તને દર્શન આપવા અહીં આવતા હશે તમારે દર્શન કરવા હોય તો અમારા સંઘનું ગાડું તૈયાર છે બેસી જાવ એમાં કાલે સવારે પંઢરપુર પહોંચી જઈ ભાવથી ભગવાનના દર્શન કરજો ના ભાઈ અહીં સુધી કષ્ટ વેઠીને આવ્યો હવે ગાડામાં બેસીને શું કામ આવું ના ના હું તો હવે અહીં જ પડ્યો રહીશ તમે ત્યારે મારા ચીઠ્ઠી પંઢરીનાથને આપજો ને દીકરાની ભાળ લેવી હશે તો એ દયાળુ દોડતો દોડતો આવશે નહીં આવે તો સમજીશ કે બાપાની મારી તરફ રહેમ નજર જ નથી ભગત હજી કહીએ છીએ ચાલો પંડરપુર પહોંચી જશો ગામે ગામથી આવેલ ભાવિક ભક્તોના દર્શન થશે અને તમને ગોદાવરીમાં સ્નાન પ્રભુ દર્શન કરાવીશું કુર્મદાસે નક્કર નનૈયો ભણ્યો સંઘ પંડરપુરને પંથે પડ્યો એકાદશીના રોજ સવારે સંઘ પંઢરપુર પહોંચ્યો પંઢરીનાથ ભગવાન કી જયના ઘોષ સાથે સંઘે મંદિરમાં પ્રવેશ કર્યો ભક્તોના દિલમાં ભાવનાનો ઉચાળો આવ્યો અંગ રોમાંચિત બન્યા આંખમાંથી અશ્રુ ધારાઓ છૂટી સૌએ ભાવથી દર્શન કર્યા ચંદ્રભાગામાં સ્નાન કરી ભક્તો ભગવાનને ભેટવા ચાલ્યા ભારતના બીજા બધા મંદિરોમાં ભગવાનના માત્ર દર્શન થાય છે કોક જગ્યાએ શરણ સ્પર્શ થાય છે જ્યારે પંઢરપુરમાં વિઠ્ઠલનાથને ભાવથી ભેટી શકાય છે પંઢરપુરની આ વિસ્મયજનક વિશેષતા છે ભાવિક ભક્તો ભગવાન પ્રભુ દર્શનની જંખનાના કુર્મદાસને આખી રાત પ્રભુના વિચારો આવ્યા શું મને દર્શન દેવા પ્રભુ અહીં નહીં આવે એકાદશીનું પ્રભાત પ્રગટ્યું પ્રતિપળે ભક્તની વ્યાકુળતા વધતી જતી હતી દર્શનના પ્યાસા નયનો ચારે તરફ ઘૂમી રહ્યા હતા ભગવાન આ કૂર્મદાસ પર કૃપા કરીને દર્શન દેવા પધારશ્યો અંતરમાંથી અવાજ આવ્યો અરે આજે ભગવાનને ઘડીની એ ફુરસદ ક્યાંથી હોય આજે તો લાખો ભક્તો દર્શન કરવા માટે તલસી રહ્યા હોય ત્યાં તને દર્શન દેવા અહીં ક્યાંથી આવે અરે કેમ ન આવે પ્રભુ તો કરતા અકર્તા અન્યથા કરતા છે તારે તો દર્શન દેવા એ જ પળમાં અહીં પધારે પ્રભુ મને દર્શન દેવા અહીં નહીં આવો શું હું તમારો નથી અત્યંત વાકુળ બનીને કુર્મદાસ ભગવાનને પોકારવા લાગ્યા કંઠ ગદગદ બની ગયો આંખો અશ્રુથી સલકાઈ ગઈ અંગ અંગ રોમાંચિત બન્યું વ્યાકુળતા વધતા દેહભાન ભૂલવા લાગ્યું વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનું રટણ જ ચાલુ રહ્યું હતું પરમ કૃપાળુક ભગવાન પંઢરીનાથ જ્ઞાનદેવ નામદેવ અને સાવંતા માલીને લઈને કુર્મદાસની સમક્ષ હાજર થયા અને ભાવ સમાધિમાં મગ્ન બનેલા કુર્મદાસને ઢંઢોળી જાગૃત કર્યા કુર્મદાસે આંખો ખોલીને જોયું તો ભગવાન પંઢરીનાથ નજર સમક્ષ ઊભેલા આંખમાંથી નરિયું અમી નીતરી રહ્યું હતું પ્રભુએ બંને હાથે ઉચકી કુર્મદાસને સાતી ચર્ચા છાપ્યા પ્રભુના શ્રી અંગનો સ્પર્શ થતો જ ભક્તના બધા જ ભવ બંધન કપાઈ ગયા આ જન્મોનો તો શું જન્મો જન્મનો થાક ઉતરી ગયો કુર્મદાસ ચરણમાં આળોટી અશ્રુથી ચરણને ચાટી કૃતકૃત્ય થઈ ગયા અને કહ્યું પ્રભુ ભાવિક ભક્તોને તો તે બે હાથ હોય છે એટલે એ લાભથી હું વંચિત રહી ગયો નાથ અરે ભગત બીજા ભક્તો તો મારે ભેટવું હોય કે ન ભેટવું હોય છતાંય મને ભેટી પડે છે જ્યારે મેં તો તમને બે હાથ ઉચકીને સાતી ચર્ચા ચાપ્યા છે જે લાભ રામા અવતારમાં ભરતને આપ્યો હનુમાનજીને આપ્યો કૃષ્ણ અવતારમાં અક્રૂરને આપ્યો એ જ લાભ આજે તમને આપ્યો છે પ્રભુ આપના દર્શન કરીને આંખ પાવન બની ચરણ ચાટીને જીભ પાવન બની શ્રી અંગનો સ્પર્શ કરીને અંગ પાવન બન્યું વચના મૃતનું પાન કરીને કર્ણ પાવન બન્યા પ્રભુ હવે બીજી કોઈ જ ઈચ્છા બાકી રહી નથી આટલું કહી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા ભક્તના રાજી રાજી થઈને જ્યાં સુધી કુર્મદા જીવ્યા ત્યાં સુધી તે તે જ સ્થાનમાં રહ્યા લહુલમાં કુર્મદાસને દર્શન દેવા પ્રભુ પ્રગટ થયા હતા ત્યાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથનું મંદિર આજે પણ મોજૂદ છે જય વિઠ્ઠલનાથ જય પંઢરીનાથ જય શ્રી કૃષ્ણ